સુરતના વરાછામાં કિન્નરે બિલ્ડરની પત્ની પુત્ર વધુને કેફી પ્રવાહી પીવડાવી દાગીના રોકડ પર હાથ ફેરો કરી ફરાર સુરતના લંબે હનુમાન રોડ ઉપર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દીવાના તેલ માટે રૂપિયા માંગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્ર વધુને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાખ્યા હતા ત્યારબાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળી એક લાખ બેતાલીસ હજાર એકસો રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો નકલી કિન્નર અને એની ડીસીબીએ રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી સ્ટેશન પાસેના એક હોટલ બહારથી દબોચી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે શ્રદ્ધાના નામે ઘરમાં ઘૂસી નકલી કિન્નર ટોળી પકડાતા જ અનેક કિસ્સા ઉકેલાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પ્રકાશભાઈ ઝવેરભાઈ લિંબાસિયાએ જણાવ્યું હતું કે તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે રવિવારના રોજ તેઓ કામકાજને લઈને બહાર ગયા હતા એ દરમિયાન ઘરમાં તેમના પત્ની અને વહુ તેમજ અઢી વર્ષનો દીકરો એકલા જ હતા એ સમયે એ નકલી કિન્નર ઘરમાં ઘૂસી ગયો હતો પાણી પીવડાવો લગભગ ભગવાન તમારું ભલું કરશે એમ કહી સાસુ વહુને શ્રદ્ધાની ઝપેટમાં લીધા હતા ત્યારબાદ ચોખા પાણી માંગી બંને મહિલાઓને હિપ્નોટાઇઝ કરી બેભાન કરી દીધા હતા પોલીસની સુંદર કામગીરી સામે આવી છે સોસાયટી બહાર પાર્ક નંબરના આધારે રોડ પર લાગેલા સીસીટીવી ચેક કરી સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા હતા સુરત રેલવે સ્ટેશન પાસેથી ફૂડ કોર્ટ હોટલ બહારથી પોલીસે ત્રણને પકડી પાડી મુદ્દા માલ પણ કબજે કરી લીધો છે ડીસીબી વરછા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરીને કહ્યું કે અમને અમારી કિંમતી વસ્તુઓ મળી છે